हिम्मतनगर ना रायगढ़ गाम में वैजनाथ महादेव ना मंदिरे 300 किलो ना घी नु शिवलिंग बनावामां आव्युं हतुं। शिवरात्रि ना दिवसे भक्तों ना दर्शनार्थे आ शिवलिंग ने खुल्लुं मूकवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां भक्तों ए दर्शन नो लाभ लीधो हतो। हिम्मतनगर ना रायगढ़ गामे 800 वर्ष थी વધુ પુરાણા એવા વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રિના તહેવાર નિમિત્તે 300 કિલો શુદ્ધ ઘીનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। નોંધનીય છે કે આ શિવલિંગ બરફની પાટ પર બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ઘી ઓગળી ન જાય અને શિવલિંગનો આકાર ન બગડે। ઉપરાંત મંદિરના પટાંગણમાં 11 કુંડી મહારુદ્ર યજ્ઞ છેલ્લા 3 દિવસથી કરવામાં આવ્યો છે। આમ તો અન્ય તમામ પ્રકારના શિવલિંગ જોવા મળે છે, પરંતુ ઘીમાં બનાવેલા શિવલિંગ ભાગ્યે જ જોવા મળે છે। ત્યારે રાયગઢ ખાતે આવેલા અનોખા શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા છે, તો ભક્તોએ ભાગની પણ મજા માણી હતી। રાયગઢનું આ પૌરાણિક મંદિર છે, ખૂબ જ એની પ્રસિદ્ધિ છે। અહીંયા અમે દર વર્ષે શિવરાત્રિનો ઉત્સવ કરીએ છીએ। 300 કિલો ઘીનું આ શિવલિંગ અહીંયા આપણે બનાવેલું છે। અહીંયા ઋષિ પરંપરા મુજબની આ કુટીર બનાવી છે, જ્યાં યજ્ઞ છેલ્લા 3 દિવસથી ચાલે છે। ભગવાનની સેવા એ આ ભૂમિની એક મોટી અમારી ઉપલબ્ધિ છે, અને વર્ષો વર્ષ બ્રાહ્મણો અહીંયા આ રીતે યજ્ઞ કાર્ય કરે છે। સુંદર મજાની આ સ્વયંભૂ ભગવાન વૈજનાથની કૃપા તો એવી થઈ કે અહીંયા આવતી સાલ અહીંયા અતિરુદ્ર યજ્ઞનું આયોજન થવાનું છે, અને એ એક સ્વયંભૂ પ્રેરણા થઈ છે દરેક લોકોને। આ ગામના નવયુવાનો, આ ગામની મહિલા મંડળની બહેનો, આ ગામના અબાલ વૃદ્ધ સૌ આ કાર્યની અંદર જોડાય છે। આ પુરાણિક વૈજ્ઞેશ્વર મહાદેવનું મંદિર બહુ જ પુરાણું મંદિર છે, અને આ મંદિરની સાથે ખૂબ જ આસ્થાઓ જોડાયેલી છે। આ મંદિરના પ્રાંગણમાં દર વર્ષે નવયુવકો અનેરા પ્રસંગો શિવરાત્રિના મહાપર્વમાં ઉજવતા જ હોય છે, અને એક વર્ષે રુદ્રાક્ષનું શિવલિંગ, બીજા વર્ષે શ્રીફળનું શિવલિંગ, આ વર્ષે ઘીનું શિવલિંગ, અને સાથે સાથે મહારુદ્ર યજ્ઞનું આયોજન કર્યું છે। આ મહારુદ્ર યજ્ઞ એ ઋષિ પરંપરા પ્રમાણે યજ્ઞની રચના કરવામાં આવેલી છે। એ યજ્ઞ મંડપની અંદર કોઈપણ પ્રકારનું કૃત્રિમ વસ્તુ વાપરવામાં આવી નથી, એમાં કોઈપણ પ્રકારનું લોખંડ અથવા કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। ઋષિ પરંપરા મુજબના આ યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવ્યું છે। વિમલ પટેલ, જીટીવી ન્યૂઝ, સાબરકાંઠા।